நமோ நோய் சௌரி அந்தானம் நமோ நோய் சௌதானம் நமோ நோய் சௌராயிரியம் நமோ நோய் சௌஜாயம் நமோ நோய் சௌ திரிபாவதி சாவணம் ஓம்காரமெங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவானையோ மகிழம் ஊக்கமோமி மங்களம் குன்கொண்டாரியோ ஜெயந்திர மோசு மங்களம் நமா சுமரி சாராய் શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત એની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાં આપણે 13મી ગાથા નો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી અને એમાં બ્રહ્મદેવજીની ટીકા આપણે કરી રહ્યા છીએ. વળી ગુણસ્થાન સંબંધી વિશેષ વિસ્તાર પણ આપણે બીજા શાસ્ત્રોમાંથી થોડો કરી રહ્યા છીએ. તો એમાં ટીકામાં 14મા ગુણસ્થાનની વાત આવી અને એ 14મા ગુણસ્થાનમાં જ્યારે કહેવામાં આવ્યું તે પછીથી એક શંકા વ્યક્ત કરવામાં આવી કે 14મા ગુણસ્થાનને માટે એ વાત લીધી કે નિશ્ચય રત્ન ત્રયાત્મક કારણભૂત સમયસાર નામનું જે પરમ યથાખ્યાત ચારિત્ર છે તેના વડે પહેલા જે કહેવાય એવા પૂર્વોક્ત 14 ગુણસ્થાનથી અતીત થયેલા જ્ઞાનાવરણ આદિ 8 કર્મોથી રહિત થયેલા તથા સમ્યક્વાદી 8 ગુણોમાં અંતર્ભૂત નિર્નામ નિર્ગોત્ર આદિ અનંત ગુણવાળા સિદ્ધો છે. એટલે 14મા ગુણસ્થાનની વાત પૂરી થયા પછીથી આ વાત લીધી 13મા અને 14મા ગુણસ્થાને. 13મા ગુણસ્થાને સહયોગી કેવળી અને 14મા ગુણસ્થાને યોગ રહિત અયોગી કેવળી. અને એ પછીથી આ 14મા ગુણસ્થાનના છેલ્લા સમયે પછી સર્વકર્મ રહિત થઈ અને એ સિદ્ધ થાય છે. અને એ સિદ્ધની આ વાત લીધી અને તે પછી એક પ્રશ્ન અહીંયા શિષ્યે પૂછ્યો જે આપણે ગઈ વખતે કર્યો છે કે જેવો 13મા ગુણસ્થાનની દશામાં પહોંચે 12મા ગુણસ્થાનથી તો ત્યારે બધા કર્મો ઘાતી કર્મોનો તો ક્ષય થઈ જાય છે, તો એ જ વખતે કેમ મોક્ષ નથી થઈ જતો? અને એનો ઉત્તર પછી આપવામાં આવ્યો કે એમ નથી બનતું, કેમ કે યથાખ્યાત ચારિત્ર તો થયું છે. પરંતુ એમાં ઉદાહરણ આપીને સમજાવ્યું કે કોઈ મનુષ્ય ચોરી કરતો નથી પણ તેને ચોરના સંસર્ગનો દોષ લાગે છે. ચોરની સાથે રહ્યો છે તો એના વિશે એવી કલ્પના થઈ શકે છે. તેમ સહયોગ કેવળી 13મું ગુણસ્થાન છે. સહયોગ કેવળીઓને ચારિત્રનો નાશ કરનાર ચારિત્ર મોહના ઉદયનો અભાવ છે. એટલે કે ચારિત્ર મોહની કર્મી પ્રકૃતિ તો ગઈ છે, યથાખ્યાત ચારિત્ર છે, છતાં નિષ્ક્રિય શુદ્ધ આત્મા આચરણથી વિલક્ષણ ત્રણ યોગનો વ્યાપાર ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે. એટલે યોગ છે ને, યોગ છે બસ એટલું. એટલે એ યોગ છે એટલે શરીર મન વાણી છે અને એમને આત્મપ્રદેશોનું કંપન છે. પણ આ યોગ એમનો યોગ 13મા ગુણસ્થાને જે છે તે એવો યોગ નથી, એવો યોગ નથી કે જેને કારણે એમને નવા કર્મનો બંધ પડે. તો આ વાતને અત્યારે આપણે જરાક વધારે વિસ્તારથી સમજીએ. જો કેવળી ભગવાનને આપણે જાણીએ છીએ કે શરીર તો છે, 13મા ગુણસ્થાનની દશામાં છે તો શરીર તો છે, વિહાર પણ થાય છે અને વાણી મુખથી વાણી નથી કરતા, ઈચ્છાપૂર્વક વાણી નથી કરતા, પણ એમને ઓમકાર રૂપે દિવ્ય ધ્વનિ છૂટે છે. કોઈક મુખ કેવળીને એવી દિવ્ય ધ્વનિ નથી છૂટતી, પણ બીજા બધા કેવળીને અને તીર્થંકર પરમાત્માને એવી ઓમકાર ધ્વનિ એમના શરીરમાંથી નીકળે છે. તો એવી વાણી છે અને વિહાર આદિ ક્રિયા થાય છે શરીરની. તો એવું થાય છે અને એમાં બીજી રીતે જોઈએ તો આત્મપ્રદેશોનું કંપન પણ છે.
પણ આ કંપનમાં એમને જે કર્મનો બંધ જે થાય છે એ તો પછી વાત આપણે લઈએ છીએ કે નથી થતો, નવા કર્મનો બંધ નથી થતો અને જે થાય છે એમાં તો કઈ વાત નથી. પણ જે આ ક્રિયા થાય છે એમાં શું, આ જે ક્રિયા થાય છે કે શુદ્ધ આત્મ તત્વને પ્રદેશ પરિસ્પંદનમાં નિમિત્ત જે થાય એવી આ ક્રિયા, એ ક્રિયા કેવી રીતે? તો કે પૂર્વે જે કર્મ બંધાયા છે એ કર્મના ઉદય છે. તો કર્મનો ઉદય પ્રભુને તેરમા ગુણ સ્થાને છે માટે એ ઔદયિક છે. કર્મનો ઉદય આવ્યો ને, પૂર્વના કર્મનો ઉદય આવ્યો એટલે, તો પૂર્વના કર્મનો ઉદય જે છે તો એને કારણે આ જે ક્રિયા થાય છે વિહારની કે વાણીની, તો એ ઔદયિક ક્રિયા છે. પણ એ ઔદયિક ક્રિયાઓ અર્યંત પરમાત્માને છે, છતાં પણ એમને ચૈતન્ય વિકારરૂપ ભાવ કર્મ ઉત્પન્ન કરતી નથી. એટલે શું કે એમનો એ ક્રિયા થાય છે પણ એથી કરી અને એમને કર્મ બંધાય એવા કોઈ ભાવ થતા નથી. ક્રિયા થાય, વિહાર થાય કે દિવ્ય ધણી છૂટે એ બરાબર છે, પણ વિહાર થાય છે છતાં પણ એ ઔદયિક ક્રિયા છે, પણ એમનો ભાવ ઔદયિક નથી કે હું વિહાર કરું, ઉદયમાં આવ્યું છે તો અમે અહીંયા વિહાર કરીએ એવો ઔદયિક ભાવ નથી, કે અમે એવી વાણી કરીએ એવો ઔદયિક ભાવ નથી. ઉદય છે એટલે આ ક્રિયા ઔદયિક ક્રિયા છે, છતાં એ ઔદયિક ક્રિયાઓ અરિહંત ભગવાનને ચૈતન્ય વિકારરૂપ ભાવ કર્મ ઉત્પન્ન કરતી નથી. એટલે ભાવ કર્મ એટલે આશરો થવો, એવો ભાવ થાય તો ભાવ આશરો, અને પછી ભાવ કર્મનો બંધ પડે અને એના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ પડે, એવું આ ક્રિયા દ્વારા થતું નથી. આ બહુ મોટી અને મહત્વની વાત છે. અને એનું કારણ એ છે કે એમને જે ઘાતી કર્મમાં ચારિત્ર મૌનીય કર્મની બધી પ્રકૃતિઓ જે છે એનો અભાવ થયો છે, એટલે નિમિત્ત એવું રહ્યું નથી. એટલે આત્મ તત્વને જે રાગ દ્વેષ મોહરૂપ વિકાર થવામાં જે ચારિત્ર મૌનીય કર્મ જે નિમિત્તભૂત છે એ હવે ભગવાનને રહ્યા નથી, એનો તો ક્ષય થયેલો છે. એટલે જે ક્રિયાઓ જે પૂર્વકર્મના ઉદય રૂપે જે ઔદયિક ક્રિયાઓ થાય છે, તો એ ક્રિયાઓ પૂર્વકર્મ જે છે એનો ક્ષય થવાનું કારણ થાય છે. એટલે કે એ ઉદયમાં આવ્યું પૂર્વકર્મ, એ ઔદયિક ક્રિયા થઈ અને એ કર્મ પણ હવે ખરી જાય છે. એટલે આ ઔદયિક જે ક્રિયાઓ જે છે એ પૂર્વકર્મના ક્ષયમાં કારણભૂત છે, અને એટલે એ ઉદયમાં આવી અને નિર્જરી જાય છે. એટલે અરિહંત ભગવાનને ઔદયિક ક્રિયા ક્ષાયિક કહેવાય છે. એમને જે ઉદય જે છે એ બધો છેવટે ક્ષય પામે છે, એ ઔદયિક ક્રિયા ક્ષાયિક છે, પણ એમને નવો કર્મનો બંધ થતો નથી. યોગ તો છે છતાં પણ એમને નવા કર્મનો બંધ પડતો નથી. તો એ યોગ કેવી રીતે છે? તો કે યોગ તો હજી છે, મન વાણી કાયા જેમાં નિમિત્ત છે અને એવો યોગ છે, પણ એમની ક્રિયા જે છે તેમાં યોગ સાથે જોડાઈ અને બધી ક્રિયા એ રીતે થવી અને એ અને એવા ભાવ થવા એમાંનું કાંઈ નથી. તો યોગને લીધે એમને એક સમયનો સાતા વેદનીયનો બંધ પડે, બીજા સમયે ભોગવાઈ જાય અને નિર્જરી થઈ જાય છે, અને પેલી ઔદયિક ક્રિયા જે છે એ ક્ષાયિક છે, એ વાત થઈ. હવે યોગમાં આખી વાતને જરાક થોડીક વધારે સમજવાની જરૂર છે, જેથી આપણને કેટલીક સ્પષ્ટતાઓ પ્રભુ વિશે થઈ જાય. કેટલું સમજ્યા છીએ પણ છતાં એમાં એક વાત છે કે યોગની ક્રિયાને વિસ્તારથી આપણે જરાક લઈએ કે તેરમા ગુણસ્થાને કેવડી ભગવાન પ્રયોગી છે એટલે યોગ સહિત છે. તો યોગ કોને કહે છે? મન વચન કાયા એ તો યોગના નિમિત્ત કારણ છે, પણ યોગ એટલે આત્મ પ્રદેશોનું પરિસ્પંદન એને યોગ કહેવાય. આત્માના પ્રદેશોમાં હલનચલન રૂપ જે ક્રિયા થાય છે, આત્માના પ્રદેશોની વાત છે જે દેખાતા નથી આપણને. આત્માના પ્રદેશો કઈ દેખાતા નથી, ખ્યાલમાં એમાં આવતા નથી, અને આપણને હૃદય ધબકે છે એ આત્મ પ્રદેશોનું કંપન છે એમ નથી, એ તો શરીરની ક્રિયા છે. એટલે એમાં ભૂલ ન કરવી. કેટલાકને એમ લાગે કે આ બધું શરીરમાં હૃદય ધબકે છે અને આ શ્વાસ ને બધું થાય છે ને, તો ના ના ના, એ વાત જુદી છે અને આ યોગ જે છે એ જુદી વસ્તુ છે. આ તો આત્મ પ્રદેશોનું કંપન,
જે આત્મપ્રદેશોનું કંપન છે એ આપણને કોઈ રીતે ખ્યાલમાં આવે નહીં. એ કંપન જે છે એ જુદી વસ્તુ છે. આ બધી તો શરીરની વાત છે, અહીંયા શરીર જે હૃદયના ધબકારાના શ્વાસ ને એ બધું નહીં, આત્મપ્રદેશોનું કંપન જે જે પ્રદેશ જે પ્રકૃતિ અને પ્રદેશ બંધમાં કારણ થાય છે તે. તો એ નિમિત્તે આ યોગના નિમિત્તે સહયોગી કેવળી ભગવંતોને સાતાવેદનીયનો એક સમયનો બંધ થાય એ વાત તો આપણે ધ્યાન રાખી. હવે આ સાતાવેદનીય કર્મ જે છે એ એવો આશ્રવ થાય અને તેથી અહીંયા બંધ પડ્યો, પણ આ બંધ કેવો છે એ અબંધ જેવો બંધ છે, કેમ કે એમાં સ્થિતિ બંધ નથી અને અનુભાગ પણ બંધ નથી. હવે અનુભાગ બંધ નથી એમ આપણે કહીએ છીએ તો અનુભાગ તો એક રીતે જોઈએ તો સાતાનું વેદન તો એમને હોય છે, પણ એ એ અનુભાગ જે છે સાતા વેદનીનો જે છે તો સાતા તો એમને પોતાના સ્વરૂપમાં હવે બધા ઘાતી કર્મ જે ચારિત્ર મોહની કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થયો છે એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ સુખ શાંતિ નિર્મળતાનો એવો પૂર્ણપણે અનુભવ છે એવું ચારિત્ર છે. એટલે પેલું સાતા વેદનીય કર્મ જે છે એને કારણે કઈ સાતા એવો અર્થ થતો નથી, પણ કહેવાય કેમ કે એવો સાતા વેદનીય છે. ને એ સાતા વેદનીયને ક્યાં પ્રભુ ભોગવે, પોતે અંતરમાંથી આવતા પોતાના આનંદને જ ભોગવે છે એટલે સાતા વેદનીયનો બંધ છે એમ કહેવાય. એટલે એ એ બંધ છે, પણ એ બંધ અબંધ જેવો છે, કેમ કે એની અંદર આપણે જે રીતે કહીએ છીએ તે રીતે સ્થિતિ બંધ ને એ અનુભાગ બંધ હોતા નથી. હવે આ યોગની ક્રિયામાં શું નથી જે બીજાઓને હોય છે અને અહીંયા તેરમા ગુણ સ્થાને નથી, તો કે એની સાથે જે કષાય ભર્યા નથી, કષાય ભર્યા નથી. યોગની ક્રિયા તેરમા ગુણ સ્થાનથી નીચેને જો વિચાર કરીએ છીએ તો સંસાર પર્યાયની અંદર જે યોગ છે એની સાથે એને સર્વ કષાયોનો અભાવ તો થયો નથી. તો મુનિને પણ સાતમા ગુણ સ્થાનની દશામાં છે, એમને પણ હજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો છે, એટલે એ ઉદય છે એનો અર્થ છે કે એમને એ એવા કષાયો છે, ક્રોધ માન માયા લોભની ચોકડી, ચાર ચોકડી અને નવ કષાયો બીજા હે એમ કરીને 25 જે આપણે કહીએ છીએ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ એના ઉદય આવે છે અને એ કારણે એમને એવા કષાયો છે. એટલે જ્યાં સુધી મોહની કર્મ એ દર્શન મોહનીય હોય કે ચારિત્ર મોહનીય હોય એ જ્યાં સુધી છે ત્યાં સુધી જ ખરેખર આપણને વેદવું થાય છે. આ વાત સમજવાની છે, આપણને વેદવું વેદના થવી જે એનું કારણ શું છે, તો કે એ તો વેદનીય કર્મ જે છે એ સાતા કે અસાતા વેદનીય કર્મનો ઉદય છે, પણ એ સાતા કે અસાતા વેદનીય કર્મનો ઉદય છે એને કારણે આપણને વેદવું થતું નથી. સાથે એ મોહનીય કર્મનો ઉદય હોય, દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીયના ઉદયો જ્યારે છે તો જ એનું વેદવું થાય, અન્યથા એનું વેદવું થતું નથી. તેરમા ગુણ સ્થાને પ્રભુને હવે એ મોહનીય કર્મ, દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીય કર્મ જે છે એનો તો સંપૂર્ણપણે ક્ષય થયો છે. એટલે એમને એ વેદનીયનો જે સાતા વેદનીયનો બંધ પડે તો એ કઈ વેદાય ભોગવાય એવી કોઈ વાત નથી. એટલે કષાય ભળ્યા નથી એમને, યોગની ક્રિયામાં કષાય ભળ્યા નથી, કારણ કે કષાયો નો તો એમને 12મા ગુણસ્થાને તો આવ્યા ત્યારે જ એમને તો બધો સંપૂર્ણ ક્ષય થઈ ગયો હતો 10મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં. એટલે કષાયના અભાવમાં આવેલા સાતા વેદનીય કર્મમાં સ્થિતિ કે અનુભાગ હોતા નથી, અને કષાયથી જ સ્થિતિ અને અનુભાગ થાય છે, અને યોગથી પ્રદેશ અને પ્રકૃતિ બંધ જ હોય છે. તેથી આ કર્મ જે છે એક સમયની સ્થિતિ પામી બીજા સમયે ભોગવાઈ નિર્જરી જાય છે, ભોગવાઈ નિર્જરી જાય છે એમ એમાં કહેવામાં આવે છે. એટલે એના થકી કઈ પરમાત્મા તેરમા ગુણ સ્થાને સાતા અનુભવે છે એવો પણ એનો અર્થ થતો નથી. યોગની ક્રિયા જ્યાં સુધી છે ત્યાં સુધી એક અપેક્ષા એમ કહેવાય કે સંપૂર્ણ અબંધ અવસ્થા થતી નથી. સંપૂર્ણ અબંધ અવસ્થા એટલે બિલકુલ કર્મનો બંધ પડે જ નહીં એવી અવસ્થા, સંપૂર્ણ અબંધ અવસ્થા પ્રાપ્ત થતી નથી અને તેથી મુક્તિ થતી નથી. માટે જ 14મા ગુણ સ્થાને આ યોગની કંપન ક્રિયા સ્થગિત થઈ જાય છે, ત્યાં પછી 14મા ગુણ સ્થાને એ સંપૂર્ણ એનો અભાવ થઈ જાય છે. એટલે એ સંપૂર્ણ અબંધ અવસ્થા 14મા ગુણ સ્થાને હોય છે, એ 14મા ગુણ સ્થાને હોય છે. તો આપણે આજે આ બે વાત
વિલીન, ઔદેહિક ક્રિયા, ઔદેહિક ક્રિયા અને આ યોગની વાત. હવે એમાં યોગની બાબતમાં હજી થોડો વધારે વિચાર કરવાનો કે આત્માનો સ્વભાવ, આ આત્મપ્રદેશનું કંપન એવો યોગ, તો આત્માનો સ્વભાવ યોગવાળો અને કંપન ક્રિયાવાળો હોય છે? ના, આત્માનો સ્વભાવ એવા એવો નથી. આત્માના સ્વભાવમાં યોગને સ્થાન નથી કે કંપન ક્રિયા એ કંઈ એનો સ્વભાવ નથી. સિદ્ધ ભગવાનને ક્યાં છે? જ્યારે પ્રશ્ન થાય ત્યારે આપણે આત્માનો કેવો સ્વભાવ, તો સિદ્ધ ભગવાનને હોય કે ન હોય? ના, તો સિદ્ધ ભગવાનને યોગ નથી, યોગની ક્રિયા નથી, એમને કોઈ કંપન નથી. એમને તો ત્યાંથી એ સિદ્ધ દશા થઈ એટલે આદિ કહેવાય, કે સાદી પછી અનંત કાળ સુધી અકંપ દશા જ હોય છે. સાદી અનંત અકંપ દશા જ હોય છે. તો પછી આ યોગ આત્મા સાથે ક્યારથી જોડાયો છે? જેમ કર્મને માટે આપણે કહીએ છીએ કે જ્યારથી જીવ છે ત્યારથી એને કર્મ છે, તો એવી રીતે આ આત્મા અનાદિથી છે અને અનાદિકાળથી યોગ એની સાથે રહ્યો છે. અને આ યોગ જે છે એ 14મા ગુણસ્થાને જાય છે. અને યોગ છે એટલે એ 13મા ગુણસ્થાનની દશાની અંદર પ્રભુને પૂર્ણ અબંધ દશા પણ નથી અને એમનો મોક્ષ થતો નથી. એટલે આપણે બીજી રીતે જે એમણે પ્રાપ્ત કર્યું છે એ અપેક્ષાથી આપણે એમને ભાવ મોક્ષની દશા કહીએ છીએ. તો આ બહુ મહત્વની વાત 13મા ગુણસ્થાન સંબંધીની છે. અને એમાં 13મા 14માનો આ ભેદ પડે છે, મોટો ભેદ આ છે. અયોગીપણું અને સ્વયોગીપણું જે છે એ મુખ્ય એ ભેદ છે. બીજો સમયનો ભેદ આપણે સમજીએ છીએ કે બહુ જ ઓછો સમય છે. 14મા ગુણસ્થાનનો સમય જે છે તો 13મા ગુણસ્થાનનો તો જુદો જુદો સમય છે. અંતર્મુહૂર્ત થી શરૂ કરી અને 1 કરોડ પૂર્વમાં 8.5 વર્ષ ઓછા જેટલો પણ સમય હોય છે. તો 13મા અને 14મા ગુણસ્થાન સંબંધીની થોડી આ વધારે વાત આપણે લીધી. અને પછી તો એમાં જ્ઞાન ગુણનું જે કાર્ય જે છે એ કેવળી ભગવાનને જે રીતે થઈ રહ્યું છે, કેમ કે અનંત જ્ઞાન અનંત દર્શન જે કહીએ છીએ, તો એ વખતે એ એક સમયની અંદર એકી સાથે જગત આખાના બધા પદાર્થોની બધી પર્યાયને જાણે એવું સામર્થ ઉઘડી ગયું છે. કઈ પ્રભુનો ઉપયોગ એ તરફ જાય છે એવો કોઈ એમાં અર્થ નથી, પણ એ જે જાણે છે, જે સૂક્ષ્મતાથી જાણે છે, એનો જરાક વિચાર કરવો હોય તો આપણે એ રીતે કરી શકીએ કે 100ની અણી એનો અગ્રભાગ એની ઉપર એક બાદર વનસ્પતિ બટેટા લઈએ, બટેટાની કણી એની ઉપર જેટલી કણી રહે એટલી કણી, તો એ કણીની અંદર અસંખ્યાત શ્રેણીઓ, 100ની અણી ઉપર જે બટેટાનો કણ જેટલો રહ્યો એ કણની અંદર અસંખ્યાત શ્રેણીઓ છે અને એક એક શ્રેણીની અંદર અસંખ્યાત પ્રતર છે. ઘણી જેટલાથી લાઈન જે હોય એવી એની અંદર એક એક પ્રતર છે, કઈ ભાગ છે, અને તેમાંના એક એક પ્રતરમાં અસંખ્યાત ગોળા છે અને એક એક ગોળામાં અસંખ્યાત શરીર છે અને તેમાંના એક એક શરીરે અનંત જીવ છે. હવે આ વાત કેવી રીતે જાણી શકાય? કોઈ માઇક્રોસ્કોપ કોઈ કાંઈ કાર્ય એમાં કરી શકે નહીં. આ વાત, આવું જ્ઞાન કોને થાય? આટલું સૂક્ષ્મ જ્ઞાનની જે વાત આવી છે, આપણે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જે વાતને સમજીએ છીએ, તો એ કોને થાય આવું જ્ઞાન? એ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા અર્યંત પરમાત્માને આવો જ્ઞાનનો ઉઘાડ છે. એટલે એમના જ્ઞાનના ઉઘાડ માટે અનંત જ્ઞાન કહીએ છીએ તો અનંત કાળ સુધી રહે અને અનંતનું જ્ઞાન અને અનંતી સૂક્ષ્મતા, અનંતી સૂક્ષ્મતાને પણ જાણે અને સ્થૂળતાની અપેક્ષાએ વિચાર કરીએ તો, મોટાની અપેક્ષાએ વિચાર કરીએ તો અલોકને પણ જાણે, અલોક આકાશ જેનો કોઈ અંત નથી એને પણ ભગવાન જાણે, આવું જ્ઞાન, આ અમર્યાદિત કેવળ જ્ઞાન છે, એમાં પ્રભુને એક સમયની અંદર એક સાથે બધું થાય છે. એટલે એ બધું એમના જ્ઞાનમાં જળકે છે એમ આપણે કહીએ છીએ. ને પ્રભુના જ્ઞાનમાં જે વાત આવી છે એ વાત પછી આપણને જીનવાણી દ્વારા પ્રાપ્ત થઈ છે. તો આ એમના જ્ઞાનની આપણે વાત કરીએ, એમના ચારિત્રની પણ એ જ રીતે વાત, અદ્ભુત ચારિત્ર છે, એવું ચારિત્ર જેની સરખામણી કોઈ સાથે થઈ શકે નહીં. એમના સુખ આનંદ શાંતિ એની સરખામણી કોઈ સાથે થઈ શકે નહીં. અને અનંત ગુણ પ્રગટ થયા છે અને અનંત ગુણની અંદર દરેક ગુણ જે છે
એની અંદર બીજા ગુણનું રૂપ છે, ગુરુદેવ કહે છે, એ વાત શાસ્ત્રમાં પણ એ રીતે જ છે કે જ્ઞાન ગુણ છે એ બધા ગુણની અંદર વ્યાપી રહ્યો છે, અનંત ગુણમાં વ્યાપી રહ્યો છે, શાંતિ ગુણ છે તો બધા ગુણમાં વ્યાપી રહ્યો છે, એટલે ગુરુદેવ એને રૂપ કહે છે. અને એવું આખું જે સામર્થ્ય જે છે પૂર્ણપણે જયારે પ્રગટ થઈ જાય તો કેવી અદભુત દશા હોય, એવું એ 13મું ગુણસ્થાન છે. અને એનાથી આગળ 14મા ગુણસ્થાનમાં તો પછી એ અયોગી કેવડી કોઈ પ્રકારના બંધ પડતા નથી. અને છેલ્લા સમયે તો જે અઘાતીકરણની પ્રકૃતિઓ 72 જે છે એનો પણ પછી એની નેજા થઈ જાય છે, એનો ક્ષય થઈ જાય છે. અને છેલ્લા સમયે હવે એ પોતે આમ તો સમય તો બહુ ઓછો છે, અશ્વ અક્ષર બોલી એટલો છે, છતાં પણ જે છેલ્લો સમય છે એ વખતે એનાથી બધાથી રહિત થઈ અને પછી નિર્વાણ પામે છે તો સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. સિદ્ધશિલા અને માટે જરાક થોડીક વાત આપણે લઈએ, કેટલાકને ખ્યાલ હશે પણ છતાં પણ વધારે થોડી સ્પષ્ટતા થાય કે 45 લાખ યોજન પ્રમાણ મનુષ્યોત્તર પર્વત પર્યંતના ક્ષેત્રમાંથી જ મનુષ્યો સિદ્ધ થાય છે, એટલે એટલો જે છે ત્યાંથી જ મનુષ્યો સિદ્ધ થતા હોય છે. 45 લાખ યોજન પ્રમાણ મનુષ્યોત્તર પર્વત, એ ભૂગોળ જેને અભ્યાસ છે એ વાત ખ્યાલ છે મનુષ્યોત્તર પર્વત ક્યાં છે કેવી રીતે છે. હવે જ્યાં સુધી બીજી ગતિમાં જાય છે ત્યારે તો આપણે એક કોઈ પણ ગતિમાં જાય છે ત્યારે એ ગતિ જે છે એ ગતિમાં તો વક્રતા પણ હોય, સીધે સીધો એક સમયમાં તો કઈ પહોંચતા નથી, કોઈક અપેક્ષા એમ વાત આવે એક સમયમાં પહોંચે પણ છે, તો મોટે ભાગે એક વળાંક લે છે તો પણ 2 સમય 3 સમય કે 4 સમય થાય છે, એ વિગ્રહ ગતિ છે. ભગવાન જયારે પોતે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે એમ આપણે જઈએ છીએ તો કે એ વિગ્રહ ગતિ નથી પણ અવિગ્રહ ગતિ છે, એમાં કોઈ વળાંક હોતો નથી. સીધે સીધા એક સમયમાં જે જ્યાંથી સિદ્ધ થાય છે ત્યાંથી સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. હવે સિદ્ધશિલા ક્યાં અને કેવી રીતે છે એ થોડુંક સમજવા જેવું છે. તો ઈષ્ટ પ્રાગ ભારા નામની 8મી પૃથ્વી છે જેને સિદ્ધશિલા પણ કહેવાય છે, પણ એ સિદ્ધશિલા કહેવાય છે પણ એના કરતા ઉપર સિદ્ધ ભગવાન બિરાજમાન થાય છે. તો આ ઈષદ બારા પ્રાગભારા નું જે ઈષદ પ્રાગભારા નામની 8મી પૃથ્વી છે જેને સિદ્ધશિલા પણ કહેવાય છે, એ 45 લાખ યોજન લાંબી પોળી છે અને એ પણ મનુષ્ય લોક પ્રમાણ છે અને સિદ્ધ ક્ષેત્ર પ્રમાણ છે, પણ મનુષ્ય ક્ષેત્ર અને સિદ્ધ ક્ષેત્રની વચ્ચે છે. એટલે સિદ્ધ ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં અને મનુષ્ય એ બેની વચ્ચે આ ઈષદ પ્રાગભારા નામની 8મી પૃથ્વી છે. અને આ 8મી પૃથ્વી છે એ વચ્ચેથી 8 યોજન જાડી છે અને પછી ક્રમે પાતળી થઈ જાય છે, છેડા ઉપર પાતળી થઈ જાય છે અને અતિ સુગંધવાળી એવી એ પૃથ્વી છે. હવે એ એ જે એને આપણે જે સિદ્ધશિલા કહીએ છીએ એ સિદ્ધશિલાથી ઉપર એક યોજનની ઊંચાઈ સુધી લોકાકાશ છે અને એ પછીથી બધું ત્યારબાદ બધું અલોકાકાશ આવી જાય. એટલે આ જે આપણે જે સિદ્ધશિલા કહીએ એની એની ઉપર એક યોજન સુધી લોકાકાશ છે અને ત્યારબાદ બધું અલોકાકાશ આવે. અને આ એક યોજન લોકાકાશ જે છે એનો ચોથો ભાગ, ઉપરનો ચોથો ભાગ જે છે એ ચોથો ભાગ ઉપરનો એક યોજનનો, એટલે છેલ્લો ગાઉ, 4 ગાઉનો એક યોજન ગણી અને કહીએ તો એમાં છેલ્લો જે ગાઉ ઉપરનો જે છે સૌથી ઉપરનો ભાગ, તો તે છેલ્લા ઉર્ધ્વ અગાઉના 6ઠા ભાગ જેટલી ઊંચાઈ વાળા ઉપરના ક્ષેત્રની અંદર એટલે લોકાગ્રહ સિદ્ધ ભગવંતો સિદ્ધ થાય છે. એટલે કે એક યોજન જે છે એના 24મા ભાગમાંથી નીચે 23મા ભાગમાં સિદ્ધ ભગવંતો નથી, પરંતુ સૌથી ઉપરનો જે 24મો ભાગ જે પડ્યો તો એમાં 24મા ભાગની અંદર સિદ્ધ ભગવંતો સ્વસ્વરૂપે સ્થિત થાય છે. શરીર નથી, કર્મ નથી, કર્મ રહિત છે, નિષ્કંપણે બિરાજમાન છે, એવા સ્થિત ભગવાન ત્યાં બિરાજમાન થઈ જાય છે. એમને કોઈ ગુણસ્થાન પણ નથી સિદ્ધ ભગવાનને, એમને કોઈ ઉપયોગ પણ નથી, અનંત ગુણો પૂર્ણપણે
પ્રકાશિત થયા છે અને એમની જે ચિત્ત એમની જે દશા છે, ભગવાનની જે દશા જે છે એ તો સંપૂર્ણપણે નિષ્કંપ દશા છે. એ એમને કોઈ ગુણસ્થાન નથી, ગુણસ્થાનાતીત છે. એટલે એમના માટે મુખ્ય વાત કરવી હોય તો નિર્વાણ થયું અને એ પછીથી એ જીવ સિદ્ધ શિલાની ઉપર, સિદ્ધ શિલા ઉપર એટલે સિદ્ધ શિલાની ઉપર નહીં પણ સિદ્ધ શિલાથી પણ ઉપર જ્યાં બિરાજમાન થઈ જાય છે, તો એ સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થાય છે. તો એમાં મુખ્ય વાત જો કાંઈ હોય તો કોઈ પણ પ્રકારની એમના કારણે બીજાને બાધા નથી કે એમને કોઈની બાધા થતી નથી, એટલે નિરાબાદ છે. વળી એમને કોઈ કર્મ મળ નથી એટલે અકર્મ છે. કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો કર્મ મળનો સંબંધ પણ થઈ શકતો નથી. અને ત્રીજી બહુ મુખ્ય વાત જો છે તો એ કારણ કાર્યતાથી મુક્ત છે. કારણ કાર્યતાથી મુક્ત છે એટલે કે જન્મ મરણનો વિયોગ થઈ ગયો છે અને કોઈ માટેનું એ કારણ બનતા નથી કે કાંઈક કોઈનું એ કાર્ય નથી. કારણ કાર્ય રહિત બની ગયા છે. તેઓથી ન કદી શેનું કારણ બને છે કે ન કદી શેનું કાર્ય બને છે. એવા સિદ્ધ ભગવાન અનંત જ્ઞાન અનંત દર્શન જે પ્રગટ કર્યા હતા 13મા ગુણસ્થાનની દશામાં, એના સહિત પોતે સંપૂર્ણ જેને ઉપમા આપી ન શકાય એવા અનંત સુખ ને એ ભોગવી રહ્યા છે. જગતમાં કોઈ એવો પદાર્થ જ છે નહીં કે જેની સાથે એની કોઈ તુલના કરી શકાય. તો એ સિદ્ધ ભગવાનને એના વર્ણન કરીએ ત્યારે આઠે કર્મની પ્રકૃતિઓ જે છે એ કર્મની પ્રકૃતિઓ જે આવરણમાં નિમિત્ત કારણ થતી હતી, એટલે ચાર ઘાતી કર્મની ને ચાર ઘાતી કર્મની, તો એનો સંપૂર્ણ ક્ષય થયો છે. તો એની સામે જે પ્રગટ થયું છે તો એ રીતે એમને આઠ સિદ્ધ ભગવાનના આઠ ગુણ પ્રગટ થયા છે એમ આપણે કહીએ છીએ. પણ એમને તો પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે. તો આ રીતે આપણે 14 ગુણસ્થાન અને સિદ્ધ ભગવાનની વાત લીધી અને સહેજ પુનરાવર્તન કરીએ આપણે તો સ્થિતિ માટેનું સહેજ પુનરાવર્તન કરવા જેવું છે. આપણે જાણીએ છીએ કે વિખ્યાતો પહેલું ગુણસ્થાન જે છે એમાં તો જીવોની સ્થિતિ કેટલી લાંબી હોય છે અને એ સ્થિતિ મિથ્યાત્વ ગુણસ્થાનનો વિચાર આપણે ત્રણ રીતે કરી શકીએ. તો અનાદિથી જે મિથ્યાત્વ સહિત જે છે તો અને એનો ક્યારેય એમને મિથ્યાત્વ જવાનું જ નથી એ અપેક્ષાથી વિચાર કરીએ તો અનાદિ અનંત છે. અભવ્ય જે છે તો અભવ્ય ક્યારેય પછી એમને મિથ્યાત્વ જતું નથી એટલે અનાદિ અનંત એમની તો સ્થિતિ છે. અભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે, એમના મિથ્યાત્વનો ક્યારેય પાર આવવાનો નથી. બધાને અનાદિનું મિથ્યાત્વ તો છે પણ બીજાઓ જે છે તો એમને અનાદિ શાંત એ બીજા પ્રકારે છે કે જે ભવ્ય જીવો છે એમને અનાદિથી મિથ્યાત્વ છે પણ છેવટે એનો અંત આવવાનો એટલે અનાદિ શાંત છે, એ બીજો પ્રકાર છે. અને ત્રીજો પ્રકાર એવો છે કે જેમને સમ્યક્ત્વ પ્રગટ કર્યું અને પછી મિથ્યાત્વ થયું હોય તો એમને એમને એ મિથ્યાત્વની આદિ કહેવાય. મિથ્યાત્વ પહેલા ગયું, સમ્યક્ત થયું, પછી સમ્યક્ત્વ ચાલી ગયું અને તે પછીથી ફરીથી જયારે સમ્યક્ત્વ થાય છે તો એમાં સાદી કહેવાય છે. તો એ સાદી છે અને પછી એ સાદી જે છે તો એની શરૂઆત થઈ છે. તો કે જે ભવ્ય જીવને સમ્યક્ત્વ મમી દીધું હોય ને તેને મિથ્યાત્વ ની શરૂઆત થઈ એટલે મિથ્યાત્વનો આદિ થયો અને સમ્યક્ત્વ ને એક વાર સ્પર્શેલો આત્મા વધુ દેશે ઉણા અર્ધ પુત્ર પરાવર્તન કાળની અંદર તો હવે મોક્ષ પ્રાપ્ત કરી લે છે અને એ પછી સાદી સ અંત મિથ્યાત્વનો પછી પાછો એને અંત આવે છે. મિથ્યાત્વની મિથ્યાત્વ જાય છે એટલે મિથ્યાત્વની એની શરૂઆત છે અને મિથ્યાત્વનો અંત છે એવું કોને છે તો કે જેને સમ્યક્ત્વ ભમી દીધું છે ત્યારે મિથ્યાત્વ શરૂ થયેલું છે ત્યારથી અને પછી એ મિથ્યાત્વનો અંત આવે છે. કેમ કે એક વખત એને સમ્યક્ત્વ થયું છે એટલે ભલે પડવાનું થયું હોય તો પણ વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં એનો મોક્ષ તો થાય જ છે. એ સાદી શાંત છે. એટલે ત્રણ પ્રકારે આ મિથ્યાત્વ ગુણસ્થાનની સ્થિતિ કહેવામાં આવી છે. પહેલી અનાદિ અનંત અભવ્યને છે,
બીજા બધા જીવો ભવે છે એને અનાદિ સો અંત છે, અને ત્રીજા જેને જેને સમ્યક્ત્વ થયું એમાંથી પડી અને પછી મિથ્યાત્વ થઈ અને પછી મિથ્યાત્વ જાય છે તેને સાદી સો અંત છે. તો એ ત્રણ પ્રકારે મિથ્યાત્વની સ્થિતિ, મિથ્યાત્વ ગુણસ્થાનની સ્થિતિ હોય છે. બીજું ગુણસ્થાન આપણે જાણીએ કે બહુ જ ઓછો સમય છે, સાસાધન ગુણસ્થાન. એને એક સમય એ ઓછામાં ઓછો અને વધુમાં વધુ છ આવલિકા અને સાત સમયનો છે. ત્રીજું ગુણસ્થાન જે છે એમાં મિશ્ર ગુણસ્થાન જે કહીએ છીએ, તો એ જઘન્ય એમને ઓછામાં ઓછો તેમજ ઉત્કૃષ્ટ એ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે. ત્રીજા ગુણસ્થાને એ ઓછું કે વધારે એમ નથી લેવામાં આવતું, એ અંતર્મુહૂર્તની સ્થિતિ છે મિશ્ર. ચોથું ગુણસ્થાન એટલે કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ, અને અવિરતિ સમ્યક દ્રષ્ટિ જે છે એમાં ઓછામાં ઓછો સમય જોઈએ તો અંતર્મુહૂર્ત હોય, અને વધુમાં વધુ ઉત્કૃષ્ટ જે છે તો 66 સાગ્રોપમ, સ અધિક ઉત્કૃષ્ટ સ અધિક 66 સાગ્રોપમ કહેવાયું છે. 66 સાગ્રોપમ સુધી સમ્યક રહે છે એટલે ત્યાં સુધી એને એટલો કાળ વીતી જાય. આ અહીંયા સાગ્રોપમ સુધીની એ વાત વીતી છે, પણ એમાં પછી એને છેવટે તો એ પછી આગળ એની સ્થિતિ થાય, પછી પાંચમું થાય સાતમું થાય એ બધું પછી થાય, પણ ચોથામાં વધુમાં વધુ સમય એનો રહેવાનો જે લીધો છે તો 66 સાગ્રોપમનો સમય લીધો છે. પાંચમા ગુણસ્થાનમાં પણ ઓછામાં ઓછો સમય અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ સમય પાંચમા ગુણસ્થાનનો જે છે તો 1 કરોડ પૂર્વની સ્થિતિ, એમાં 8.5 વર્ષ ઓછા, કેમ કે સમ્યક 8.5 વર્ષ પહેલા થાય નહીં, એટલે 1 કરોડ પૂર્વની સ્થિતિ પાંચમા ગુણસ્થાન સુધીની રહે. 1 કરોડ પૂર્વની. અને છઠ્ઠું ગુણસ્થાન છે એનું પણ એ જ રીતે 8.5 વર્ષથી ધારો કે સમ્યક તો થયું હોય અને ત્યાર પછીથી તરત જ એને એ ગુણસ્થાન આવે, મુનિદશા અંગીકાર કરી હોય તો સાતમું ને પછી સાતમેથી છઠ્ઠે, તો એ છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ પણ એ જ રીતે પાંચમા ગુણસ્થાન જેવી જ છે, ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ 1 કરોડ પૂર્વમાં 8.5 વર્ષ ઓછા. એટલે એમાં સાતમા ને વચ્ચે સ્પર્શે, પણ એને મુખ્યતાથી એ રીતે કહેવામાં આવે એટલે એ અપેક્ષાથી અહીંયા લેવામાં આવ્યું છે. અને સાતમાથી 11મા ગુણસ્થાનમાં 7મું 8મું 9મું 10મું 11મું એમાં ઓછામાં ઓછો એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય, અંતર્મુહૂર્તથી વધારે આ રહેતું નથી. સાતમા ગુણસ્થાનમાં એ અંતર્મુહૂર્તથી વધારે હોય તો એ આગળ શ્રેણી ચડી જાય એટલે પછી 8મું 9મું 10મું એમાં આવી જાય છે, અને એમાંથી પછી 10મેથી 11મે જાય અથવા 10મેથી 12મે જાય છે, એ બધું અંતર્મુહૂર્ત ઓછામાં ઓછો એક સમય લીધો છે. અને 12મા ગુણસ્થાનની અંદર એમાં પણ ઓછામાં ઓછું ને વધારે વધારે જે કહીએ તે અંતર્મુહૂર્ત જ છે, અને એમાં 12મા ગુણસ્થાને આવેલો જીવ છે એ તો હવે એ 13મા ગુણસ્થાને જવાનો છે, નિશ્ચિત છે. એને તો યથાખ્યાત ચારિત્ર જે પ્રગટ થયું છે, સર્વ મોહની કર્મનો પૂર્ણપણે એને અભાવ થયો છે, ક્ષય થયો છે, અને બાકીના જે 3 ઘાતી કર્મોની સ્થિતિ જે છે એને ત્યાં બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને એનો પણ ક્ષય કરે છે, એટલે એ અંતર્મુહૂર્તનો જ સમય એનો લેવામાં આવે છે. અને એ અંતર્મુહૂર્તના સમયની અંદર બીજા શુક્લ ધ્યાન દરમિયાન એ બધા 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અને એ 13મા ગુણસ્થાને આવે છે. 13મા ગુણસ્થાનનો સમય પણ 5મા ગુણસ્થાનની જેમ જ કહેવાય છે, એમાં પણ 1 કરોડ પૂર્વમાં 8.5 વર્ષ ઓછા એટલું હોઈ શકે છે, વધારેમાં વધારે, અને ઓછામાં ઓછું તો અંતર્મુહૂર્ત હોય 13મા ગુણસ્થાને. હવે ઓછામાં ઓછું જેનું અંતર્મુહૂર્ત હોય અથવા તો 6 મહિના કરતા પણ ઓછું હોય તો 13મા ગુણસ્થાનમાં જે જીવ છે એ કેવળી સમુદ્ઘાત કરે છે અને બાકીના કર્મોની સ્થિતિ એ પ્રમાણે આયુષ પ્રમાણે કરી લે છે. બાકીના એટલે અઘાતી કર્મોની, ઘાતી કર્મ તો ગયા છે એટલે એની વાત છે. અને પછી 13મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાનનો સમય તો નિશ્ચિત છે, હસ્વ અક્ષર બોલીએ અ ઈ ઉ એના ઉચ્ચારણ માત્ર જે સમયની એટલી જ સ્થિતિ હોય છે. તો આ મુખ્ય વાત જે હતી આપણે આના સંબંધી 14 ગુણસ્થાન સંબંધીની વાત લઈ લીધી, અને અહીંયા શાસ્ત્રની અંદર આપણે
બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર એ રીતે 14 ગુણસ્થાનનું વ્યાખ્યાન સમાપ્ત થયું. અને હવે અહીંયા કહે છે કે માર્ગણાઓનું કથન કરવામાં આવે છે. હવે માર્ગણાનું કથન જે અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ જે કર્યું છે ટીકાની અંદર, એ હમણાં આપણે નથી લેતા, એ પછીથી લઈશું. એને બદલે આપણે જે ગુણસ્થાન સંબંધી આટલો બધો વિચાર કર્યો છે, તો પૂજ્ય ગુરુદેવે એમાં જે અધ્યાત્મ સમજાવ્યું છે તો એ અત્યારે આપણે સમજી લઈએ, અને પછીથી માર્ગણાનો અહીંયા જે વિસ્તાર કરવામાં આવ્યો છે ટીકાની અંદર એ લઈશું, અને એના ઉપર પછી પૂજ્ય ગુરુદેવે માર્ગણા સંબંધી જે કહ્યું છે એ લઈશું. એટલે આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનને આપણે એ રીતે બે ભાગમાં વહેંચીએ છીએ. તો અત્યારે આપણે માર્ગણા સંબંધીનો વિચાર નથી કરતા, અને ગુણસ્થાન સંબંધી પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે લઈએ છીએ. 13મી ગાથાની શરૂઆતમાં કેટલીક વાત ગુરુદેવે લીધી છે, એ આપણે જરા વાંચી લઈએ, અને પછીથી ગુણસ્થાન સંબંધી ગુરુદેવે એક પછી એક વાત કરી છે એ લઈએ છીએ. અને એમાં પણ પાછું મિથ્યાત્વ સંબંધી ઘણી વાત કરી છે. તો આપણે મિથ્યાત્વ ગુણસ્થાન ઉપરાંત મિથ્યાત્વ કેટલા પ્રકારે એ બધું એ તત્વાર સૂત્રમાંથી આપણે હવે પછીના સ્વાધ્યાયમાં એ પણ આપણે લઈશું, જેથી આ વિષય આખો આપણને સારી રીતે પૂરો થઈ જાય. તો અહીંયા 13મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે પહેલેથી અહીંયા લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પાના નંબર 82 13મી ગાથા, એનો ગાથાનો ભાવાર્થ કહે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે 14મા ગુણસ્થાન સુધી સંસારસ્થ ઉદય ભાવ તે જીવનું સ્વતત્વ છે. જીવનું સ્વતત્વ છે કે ઉદય ભાવ જે છે તે 14મા ગુણસ્થાન સુધી સંસારસ્થ ઉદય ભાવ તે જીવનું સ્વતત્વ છે. તે કોઈથી નથી, એટલે બીજા અન્યથી નથી, એના પોતાના કારણે છે એમ કહેવાનો આશય છે. સંસારી જે અશુદ્ધ નયથી 14 માર્ગના સ્થાનોથી તથા 14 ગુણસ્થાનોથી 14 પ્રકારના થાય છે. અને પહેલા જે પ્રમાણે આવ્યું કે 14 પ્રકાશના જીવ સમાસ, આ બધું જે છે તે અશુદ્ધ નયથી છે. અને શુદ્ધ નયથી જોઈએ તો સંસારી જીવ પણ એ શુદ્ધ જ છે. શુદ્ધ નયથી દેખો તો સર્વ સંસારી જીવ શુદ્ધ છે, જે ગાથાની મૂળભૂત વાત છે. અને આ મારણામાં ખુલાસો છે. ઘટખંડ આગમમાં ધવલના 93મા સૂત્રમાં સંજદ પદનો જે ઝઘડો છે એટલે એના સંબંધીના જે કઈ બે જાતના વિચારો જે ચાલી રહ્યા છે, તો એનો સ્પષ્ટ ખુલાસો છે કે ખરેખર જીવ જે છે એને તો શુદ્ધ નહીંથી જોઈએ તો એને કોઈ મારણા સ્થાને નથી, ગુણસ્થાને નથી, કે એને જીવના જે બીજા સ્થાન જે કહીએ છીએ તે જીવ સમાસના એ પણ કાંઈ છે નહીં. એટલે અહીંયા કહે છે કે આચાર્ય અહીં મૂળ ગાથામાં કહે છે કે માર્ગણા ગુણસ્થાન તે અશુદ્ધ નહીંથી જીવનું સ્વતત્વ છે. અશુદ્ધ નહીંથી જીવનું સ્વતત્વ, જીવનું સ્વતત્વ તો છે પણ એ અશુદ્ધ નહીંથી છે. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતી દેવ આ ભાવ માર્ગણાને વ્યવહાર નહીંથી નથી કહેતા પણ અશુદ્ધ નહીંથી કહે છે. એટલે કેટલાક લોકો એમ કહે છે કે એ બધો વ્યવહાર જ છે, એનો કોઈ અર્થ નથી, કાઢી નાખવા જેવી વસ્તુ, એટલું એનું મહત્વ ઘટાડી નાખે તો કે એમ પણ નથી. કેમ કે એવા ભાવ ભાવમાં એ માર્ગણાના જે છે જેમાં જે રહ્યો છે તો એવા હોય છે. એટલે આચાર્ય ભગવાને તો એ રીતે કહ્યું છે, સિદ્ધાંતિક દેવ નેમિચંદ સિદ્ધાંતિક દેવે તો આ ભાવ માર્ગણાને વ્યવહાર નહીંથી નથી કહેતા પણ અશુદ્ધ નહીંથી કહે છે. તેથી માર્ગણા ભાવ અપેક્ષા એ જ છે. કેટલાક ધવલ શાસ્ત્રમાંથી સંજય પદ કાઢી નાખવા માંગે છે પણ ત્યાં ન્યાયથી તો ન કઢાય. ભાવ માર્ગણા હોવાથી સંજય પદ રાખવું જોઈએ. એટલે ભાવ માર્ગણા છે એ અહીંયા એક મહત્વની વાત લીધી છે. ગોમટસાર, ધવલ અને દ્રવ્ય સંગ્રહમાં એક જ વાત છે કે માર્ગણા ભાવ અપેક્ષાએ છે. માર્ગણા ભાવ અપેક્ષાએ છે એટલે સાવ એને વ્યવહાર કરીને કાઢી નાખીએ, કંઈ છે જ નહીં એવી વાત નથી. ગુણસ્થાન તો વિકાસના ક્રમ છે એટલે એમાં કોઈને બહુ વાંધો નથી પડતો. માર્ગણાની બાબતમાં આ જે વાંધો કોઈકે લીધો છે તો એની અહીંયા ગુરુદેવ પહેલા સ્પષ્ટતા કરી. હવે આગળ મૂળ વાત ઉપર આવે છે. ગુરુદેવ કહે છે કે ભગવાન સર્વજ્ઞ દેવે ત્રિકાળી જીવ સ્વભાવ, ત્રિકાળી જીવ સ્વભાવ એટલે ત્રણેય કાળે રહેતો જીવનો સ્વભાવ અને તેની પર્યાયની સમય સમયની લાયકાત સ્વતંત્ર જોઈ છે તેનું આવર્ણન છે. ભગવાનના જ્ઞાનમાં સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનની અંદર જીવનો જે સ્વભાવ અને એની જે પર્યાયો થાય છે તો એ પર્યાયો જુદી જુદી જે થાય છે એમાં આ બધા ગુણસ્થાન ને માર્ગણા સ્થાનની વાત છે ને, એટલે એ જીવની એ સમયે
એવી યોગ્યતા પાત્રતા લાયકાત છે અને એ એ જીવની એના પોતાના કારણે છે. એટલે ગુરુદેવે એક વાક્યમાં એ બધી વાત કહી દીધી. ફિર સર્વજ્ઞ ભગવાને જીવનો ત્રણેય કાળે જે સ્વભાવ છે તો એવો જ જોયો છે અને તેની પર્યાયની સમય સમયની લાયકાત એ એના જીવને પોતાના સ્વતંત્ર કારણે છે, કોઈને કારણે નથી, કોઈ બીજા અન્ય દ્રવ્યથી નથી. અને એનું આવરણ છે એટલે એમાં એનો અર્થ એ થયો કે એમાં 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાનનું આવરણ છે, કેમ કે એ બધું પર્યાય રૂપે છે. જીવમાં 14 ગુણસ્થાન તથા 14 માર્ગના સ્થાન રૂપ પરિણમન થાય છે તો એ બધું શું છે? પરિણમન છે એટલે પર્યાય છે, એવી પર્યાય થયા કરે છે. ગુણસ્થાન અને માર્ગના સ્થાનની પર્યાય રૂપે જીવ પોતે જ પોતાની યોગ્યતાથી થાય છે, કોઈ પરને લીધે તે પર્યાય થતી નથી. જો આખું વિઝ્યુઅલાઇઝ આપણે જે રીતે કરીએ છીએ એનો વિચાર કરીએ તો ખરેખર તો જીવ તો શુદ્ધ જ છે એમ પહેલા પકડી અને પછી આ બધું ગુણસ્થાન કે માર્ગના સ્થાનમાં જીવ રહ્યો છે એમ જે કહીએ એ તો એ પર્યાય જ છે ને. ભલે એના આપણે સમય કયા, પણ છતાં એ સમયે પણ એવી જ પર્યાય, દરેક સમયની જુદી પાડીએ તો પાછી એવી ને એવી જ પર્યાયો છે. ઉત્કૃષ્ટ સમય અને જગન્ય સમયની બધી વાત આપણે કરી કે 13મા ગુણસ્થાનનો આટલો ઉત્કૃષ્ટ સમય, પણ તેમાંય પાછો એ 13મા ગુણસ્થાનની જ પર્યાયો છે, પણ છતાંય દરેક સમયે એવી એવી પર્યાયો થઈ રહી છે. અને સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ બધું આવ્યું છે અને એ જીવનું પોતાનું છે, એમાં કોઈને કારણે છે એમ નથી. કર્મની ઉપાધિને આપણે સાથે લઈએ છીએ પણ કર્મ જે છે એ નિમિત્ત તરીકે છે. જીભને મિથ્યાત્વ જે છે તો એ આપણે એમ કહીએ છીએ કે એને એને દર્શન મુનિય કર્મને ચારિત્ર મુનિય કર્મને આ બધું છે એટલે એને મિથ્યાત્વ છે, પણ એ કંઈક એ કર્મ જે છે જળ કર્મને કારણે નથી. જીવની જેવી અવસ્થા છે તો એ વખતે નિમિત્ત તરીકે એવા કર્મ હોય છે. એટલે મુખ્ય વાત ક્યાંથી શરૂ કરી ગુરુદેવે કે જીવ તો શુદ્ધ જ છે. આ ગાથામાં જે એમ કહ્યું કે જીવ શુદ્ધ જ છે એ વાત જે કરવામાં આવી તો એ શુદ્ધ જે છે એને મુખ્ય કરી અને પછી જયારે જોવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે એમાં જીવને આ માર્ગના સ્થાને હોય ને ગુણસ્થાન પણ હોય. તો એ રીતે અહીંયા ગુરુદેવે આખું વર્ણન કર્યું છે અને એ જ મુખ્ય વાત છે, એમાં જ અધ્યાત્મ છે. જીવને પૂર્ણ શુદ્ધ સ્વીકારવો અને પછી આ બીજી બધી જે વસ્તુ જે છે એને પર્યાય તરીકે જોવી. જીવને પૂર્ણ શુદ્ધ સ્વીકારવો, જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જે દ્રવ્યથી છે, જે હંમેશા રહેવાનું છે, અનાદિ અનંત જે છે, એને પહેલા સ્વીકારવો અને પછી આ બીજું બધું જે છે એને પર્યાય તરીકે જોવું. અને એવી દ્રષ્ટિથી ગુરુદેવે આખું વર્ણન લીધું છે. તો કહે છે કે જીવમાં 14 ગુણસ્થાન તથા 14 માર્ગના સ્થાન રૂપ પરિણમન થાય છે, એને પરિણમન રીતે લીધું. ગુણસ્થાન અને માર્ગના સ્થાનની પર્યાય રૂપે જીવ પોતે જ પોતાની યોગ્યતાથી થાય છે, કોઈ પરને લીધે તે પર્યાય થતી નથી. વિચિત્ર પર્યાયો થાય છે તે પણ તેનો જ સ્વભાવ છે, જીવનો જ સ્વભાવ છે. ત્રસ સ્થાવર વગેરે ભેદરૂપ જે 14 આ ત્રસ સ્થાવર વગેરે રૂપે જે કહ્યું એમાં તો એ જીવના જે સમાસ જીવ સમાસની વાત કરી હતી તે, પણ એ જે શરીરની વાત નથી, એવા એવા રૂપે એટલે જીવનો એ વખતે એવો જ ભાવ છે. જીવ જે પર્યાયમાં ગયો છે ને એને અનુરૂપ એને શરીર મળ્યું છે, પણ એ શરીર મળ્યું છે માટે એમ નથી, પણ જીવનો એ પર્યાયમાં ગયો છે એટલે એવો જ ભાવ છે. એ એકેન્દ્રિયમાં છે તો એકેન્દ્રિયના ભાવે છે ને, પચેન્દ્રિય છે તો પચેન્દ્રિયના ભાવે છે, એ વાહક થયો છે તો પોતે વાહક છે એવા ભાવે છે, ભલે એને શબ્દ ના આવડતા હોય. મનુષ્ય થયો છે તો મનુષ્યના ભાવે છે. એટલે એ ભેદરૂપ અને જે 14 ગુણસ્થાનો કયા તે પણ જીવની પર્યાયની તેવી યોગ્યતા છે. મિથ્યાત્વથી માંડીને અયોગી ગુણસ્થાન સુધીની સંસારી જીવની જેટલી પર્યાયો છે તે બધી જીવની પોતાની યોગ્યતાથી છે. મિથ્યાત્વ એટલે પહેલું ગુણસ્થાનથી માંડી અને અયોગી ગુણસ્થાન એટલે કે 14મું ગુણસ્થાન સુધીની સંસારી જીવની જેટલી પર્યાયો છે તે બધી જીવની પોતાની યોગ્યતાથી છે. એટલે હજી આ 14મા ગુણસ્થાને જે છે ત્યાં સુધી એને હજી સંસાર કહ્યો છે, કેમ કે એ શરીર સહિત છે, કેટલાક કર્મોની હજી ઉપાધિ છે, છેલ્લા સમય સુધી એ બધું હોય છે એટલે એ રીતે વાત કરી છે. તો એ બધું એને પોતાની યોગ્યતાથી છે અને તે
એ બધું જે છે કે 14 ગુણ સ્થાન, મારણા સ્થાન, આ બધું જે છે એ બધું અશુદ્ધ નયનો વિષય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, તે જીવનો જ અશુદ્ધ ભાવ છે, માટે તેને અશુદ્ધ નયનો વિષય કહ્યો છે. જીવની સ્વતંત્રતા વડે જ તે ગુણસ્થાનો અને મારણા સ્થાનો થાય છે, પણ જીવને સંસાર છે તે અશુદ્ધ નયથી છે. એટલે સંસાર ત્યાં સુધી પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી સંસાર કયો છે. અસંસાર તો સિદ્ધ અવસ્થામાં છે. તો શુદ્ધ નયથી તો બધા જીવો શુદ્ધ છે, ગમે તે ગુણસ્થાન હો કે ગમે તે માર્ગના સ્થાન હો, પણ એ માર્ગના સ્થાનમાં છે કે એ ગુણસ્થાનમાં તે છે, તે જ વખતે અંતરના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિથી જોતા તો બધા જીવો શુદ્ધ એક રૂપ નાયક સ્વભાવી છે. સંસાર પર્યાયના જેટલા ભેદો છે તે બધાએ અશુદ્ધ નયથી છે. શુદ્ધ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિથી જોતા બધાએ જીવો શુદ્ધ છે. પર્યાયમાં વિકાર વખતે પણ શુદ્ધ નયથી તો આત્મા શુદ્ધ એક રૂપ છે, ભલે એ વખતે એની ગમે તેવી દશા હોય કે એ આતંકવાદી હોય, એને ક્રૂરતા હોય, ક્રોધ હોય, ગમે તે કરતો હોય, તે વખતે પણ એનું દ્રવ્ય તો શુદ્ધ છે. એટલે શુદ્ધ નહીંથી તો આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો એ વખતે પણ એ શુદ્ધ છે. શુદ્ધ નહીંથી આત્મા કદી વિકારપણે થયો જ નથી. જો શુદ્ધ નહીંથી એ આત્મા વિકારપણે થાય તો શું થાય? તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. આત્માનું સ્વરૂપ આવું રહે જ નહીં, જગતનું સ્વરૂપ પણ આવું રહે જ નહીં. શુદ્ધ નહીંથી આત્મા કદી વિકારપણે થયો જ નથી, એ શુદ્ધ જ રહ્યો છે. અને આ મૂળભૂત વાત જે છે એ સમયસારની 11મી ગાથાની અંદર લેવામાં આવી છે કે આત્મા તો શુદ્ધ જ છે. ભૂતાર્થથી જે વાત કરવામાં આવી છે તે શુદ્ધ જ છે. અને એમાં જે ઉદાહરણ લેવામાં આવ્યું છે એ પાણી અને એમાં માટી ભળી છે તો કાદવ વાળું પાણી, તો કે એમાં પણ એમ જ છે કે પાણી તો શુદ્ધ જ છે, કાદવ જે છે એ પાણીથી જુદો છે. એટલે શુદ્ધ નહીંથી જોઈએ તો એ વખતે પણ પાણી શુદ્ધ જ છે. અને એ જૈન દર્શનને સમજવા માટેની એ પ્રાણરૂપ ગાથા છે કે જો એવો સ્વીકાર કરવામાં ના આવે કે પોતે શુદ્ધ છે, તો પછી શુદ્ધને પ્રગટ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય. જૈન દર્શનની અંદર આ વાત છે કે આત્મા ગમે તે પર્યાયમાં ગયો હોય, ગમે તે અવસ્થામાં ગયો હોય, પણ તે સ્વીકાર શુદ્ધ જ છે. અને એવો શુદ્ધ છે તો એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકાય છે. એટલે કાદવ વાળું પાણી છે ત્યારે પાણી તો પાણી જ છે, કાદવ પાણીથી જુદો છે. અને એમાં ફટકડી નાખતા એ શુદ્ધ પાણી ઉપર જુદું તરી આવે છે. તો એવી રીતે આત્મા કોઈ પણ પર્યાયમાં હોય, એ પર્યાયમાં જે છે તે અશુદ્ધતા છે, એ ટળી શકે છે. અને અનંત જીવોએ એ પર્યાયમાં રહેલી અશુદ્ધતાને, એ કર્મમળને જુદો પાડી અને પોતે પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી છે. તો શુદ્ધ નહીંથી આત્મા કદી વિકારપણે થયો જ નથી. વિકાર આત્માના સ્વરૂપની અંદર બેઠો નથી, ઘૂસ્યો નથી. અને ગુરુદેવે અહીંયા એક ઉદાહરણ આપીને એ વાતને સ્પષ્ટ કરી છે. કહે છે કે ઢોરને કાપનારો કસાઈ હોય તેને મનુષ્ય ગતિ છે, કુમતિ છે, કુશ્રુત જ્ઞાન, મિથ્યાત્વ દશા છે, આ બધું છે. અને તે જ વખતે એક મુનિ ધ્યાનમાં લીન થઈ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો આ જુદી જુદી પર્યાયો આપણને દેખાય છે, તો એમ પર્યાયની યોગ્યતા ભિન્ન ભિન્ન છે, પણ તે જ વખતે જો શુદ્ધ નહીંથી જુઓ તો બધા જીવો એક રૂપ શુદ્ધ સ્વભાવના પિંડ છે. આ કેવળી અને આ કસાઈ એવા ભેદ શુદ્ધ નિશ્ચય નયના વિષયમાં નથી. શુદ્ધ નિશ્ચય નયની અંદર કોઈ કસાઈ નથી, કોઈ કેવળી નથી, કોઈ મુનિ નથી, કોઈ મિથ્યા દ્રષ્ટિ નથી. શુદ્ધ નહીંથી તો આત્મા શુદ્ધ જ છે, પરમ શુદ્ધ છે. તો એવા ભેદ શુદ્ધ નિશ્ચય નયના વિષયમાં નથી. શુદ્ધ નહીંથી તો દરેક આત્મા સહજ સ્વભાવ રૂપ એક નાયક ભાવ છે. શુદ્ધ નહીંથી જોતા આખું જગત આવા શુદ્ધ જીવોથી ભરેલું છે. અને અશુદ્ધ નહીંથી જોતા સંસાર પર્યાયની અનેક પ્રકારની લાયકાત પણ જીવની પોતાની છે. અને અશુદ્ધ નહીંથી જોતા બે પર્યાયો છે, એક સંસાર પર્યાય છે અને એક સિદ્ધ પર્યાય છે. એ અશુદ્ધ નહીંથી છે. અને પછી સંસાર પર્યાયની અંદર આ બધી વાત એમાં આવે, મારણા સ્થાન ને ગુણ સ્થાન ને બધી વાત આવે, એ બધું કહેવાય. તો ગુરુદેવે આ ગાથાનો જે બીજો ભાગ હતો એ એમણે પહેલા આપણને સમજાવી દીધો. શુદ્ધ નહીંથી
જે વસ્તુનું સ્વરૂપ જે છે એ ગુરુદેવે આપણને પહેલા સમજાવી દીધું. તો હવે સંસાર દશાની અંદર ગુણસ્થાન અને મારણા સ્થાનની વાત કરવી છે. એમાં ગુરુદેવે પણ અહીંયા પહેલા ગુણસ્થાનની વાત લીધી છે, જેમ ટીકાની અંદર બ્રહ્મદેવજીએ જે રીતે વાત લીધી, પહેલા ગુણસ્થાનની વાત લીધી ને પછી મારણા સ્થાનની, તેવી રીતે ગુરુદેવે લીધી. આપણે 14 ગુણસ્થાનના નામ જાણીએ છીએ અને એમાં પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન. તો એના સંબંધી આજે થોડીક વાત ગુરુદેવે જે કરી છે લઈએ છીએ. મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શુદ્ધ નહીંથી જીવ એક રૂપ શુદ્ધ સ્વભાવી છે, પણ એવા પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલીને, એનું લક્ષ્ય પણ ન કરીને, એનો વિચાર પણ ન કરીને અનાદિથી જીવ સંસારમાં રખડે છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન ભાન નથી, કોઈ એને એ સંબંધીની વિચારણા કરવા માટે પ્રેરે તો એ પ્રેરાય, અને જો એ સમજે તો પુરુષાર્થ શરૂ થાય. પણ એ વાતને એ સમજે જ નહીં, સમજવા માંગતો જ નથી, તો પછી એ સમ્યક્તોનો પુરુષાર્થ કરી શકતો નથી. ઉપદેશ તો બધાને એવો પ્રાપ્ત થાય છે, પણ જેને અર્ધ પુદ્ગલ પરાવર્તન કરતા ઓછો કાળ મુક્ત થવા માટેનો બાકી છે એને જ આ વાત બેસે છે કે પોતે શુદ્ધ છે, અને અત્યારે વર્તમાનમાં જે છે દુઃખ છે અને ભવના પ્રમાણે દુઃખરૂપ છે, અને એનાથી જુદું સંપૂર્ણ પૂર્ણ સુખ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય છે, અનંત જીવોએ પ્રાપ્ત કર્યું છે, આ બધી વાત બેસે અને એવો પુરુષાર્થ થઈ શકે છે, એ વાત એને સમજમાં આવે. પણ બીજા બધાને એ વાત સમજમાં ન આવી શકે, અને એટલા માટે જ મહાપુરુષો આચાર્ય ભગવાને બધાએ એ પ્રમાણે જ વાત કરી છે કે જીવની પાત્રતા જોઈ અને એને એ વાત કહેવામાં આવે. એની પાત્રતા ન હોય તો એને કહેવાનો કોઈ અર્થ નથી. તો કે છે અહીંયા કે આ શુદ્ધ નહીંથી જીવ ખરેખર એ શુદ્ધ એક રૂપ જ્ઞાન આનંદ સ્વભાવી છે, પણ તેને ભૂલીને અનાદિથી સંસારમાં રખડે છે. તેમાં અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાન છે. પહેલા કંઈક શુદ્ધ તો બીજું કોઈ ગુણસ્થાન હતું, પછી મિથ્યાત્વ ગુણસ્થાન, એવું નથી. પહેલેથી મિથ્યાત્વ ગુણસ્થાન છે. અને વિતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જે જીવ આદિ તત્વો કયા છે તેનું જેને યથાર્થ શ્રદ્ધા નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. હવે જો ધીરે ધીરે ગુરુદેવ આપણને મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે છે એ તરફ લઈ જાય છે. પહેલી વાત આ લીધી કે વિતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જે જીવ આદિ તત્વો કયા છે, જીવ આદિ તત્વો, તેનું જેને યથાર્થ શ્રદ્ધા નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. જીવ આદિ તત્વો કયા છે, 7 તત્વો 9 પદાર્થ કયા છે, એમ તો એને યથાર્થ શ્રદ્ધા નથી એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. એને નામ આવડતા હોય, 7 તત્વના 9 પદાર્થના નામ આવડતા હોય, અને આ જીવ આ જીવ આ બધું બરાબર, પણ સાચી શ્રદ્ધા ક્યાંથી થાય? એને જીવ વિશેની સાચી શ્રદ્ધા નથી ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. જીવની સાચી શ્રદ્ધા કેવી રીતે થાય? કોઈ પણ વસ્તુની સાચી શ્રદ્ધા એને જાણવાથી થાય, અને એને સંપૂર્ણપણે જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી એની શ્રદ્ધા સમ્યક થઈ શકે નહીં. તો જીવમાં જેવા ગુણ છે એ પ્રમાણે એને જાણવું પડે. તો જીવમાં ગુણ શું છે? તો કે અનુભવમાં આવે એવો છે, આત્મા અનુભવમાં આવે એવો છે. સાનુભૂત્યા ચકાસે, એ સ્વને અનુભવમાં આવે એવો છે. તો એનો અનુભવ કરીએ ત્યારે એનું જ્ઞાન થાય. એટલે એવું જીવ તત્વ એ અનુભવ ગમ્ય છે, અને અનુભવ દ્વારા જ એને જાણી શકાય, અને એવું અનુભવ દ્વારા જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી એ જીવ તત્વનું યથાર્થ શ્રદ્ધાન થયું નથી. એટલે એવું જીવ તત્વનું યથાર્થ શ્રદ્ધાન નથી તો એ મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાને જે તત્વો કયા તેમાં શુદ્ધ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સ્વરૂપ અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસ રૂપ એવો જે નિજ પરમાત્મા તે મુખ્ય છે. અને આવા નિજ શુદ્ધ જીવ વગેરે 6 દ્રવ્યો તથા 5 અસ્તિકાય 7 તત્વો વગેરેનું યથાર્થ શ્રદ્ધાન જે જીવને નથી તેને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન છે. 6 દ્રવ્યોમાં પણ જીવ દ્રવ્ય છે એનું પણ યથાર્થ શ્રદ્ધાન નથી, એ રીતે બીજા દ્રવ્યોનું પણ યથાર્થ શ્રદ્ધાન નથી. એમાં 6 દ્રવ્યમાં 5 અસ્થિકાય છે અને કાળ છે એ કાય છે, એ અસ્થિ છે, કાય નથી અસ્થિ છે. તો એવા 85 અંદર એ 6 દ્રવ્યોની જે વાત લેવામાં આવી છે એમાં વિસ્તારથી જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં મુખ્યતા તો એમાં જીવ દ્રવ્યની જ છે. એટલે ગુરુદેવે જયારે 85 એમ
ઉપર પ્રવચનો આપ્યા ત્યારે એમાં પણ એટલું બધું અધ્યાત્મ આપણને પ્રાપ્ત થયું. એ વખતે કલ્પના પણ આપણને ગુરુદેવના પ્રવચનમાં ન હતી કે ગુરુદેવ આમાંથી આટલું બધું અધ્યાત્મ કાઢશે. પણ ગુરુદેવે મુખ્ય વાત 85 કાયની અંદર શેની લીધી, જીવની લીધી, અને જીવની મુખ્યતાથી એને બીજા જે દ્રવ્ય સાથેનો સંબંધ, એટલે મુખ્યપણે એને પૂતગળ સાથેનો સંબંધ, એ રીતે જયારે જીવને જોયો એટલે જીવને મધ્યમાં રાખીને, સેન્ટરમાં રાખીને જયારે જોવામાં આવે તો એમાંથી અધ્યાત્મ જ નીકળે. બીજાઓ માત્ર એ 6 દ્રવ્યને જુદા 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 વર્ણવે તો એમાં કાંઈ અધ્યાત્મ જાણવા મળતું નથી, એના ગુણધર્મોનો વિચાર કરવામાં એમાંથી અધ્યાત્મ ન નીકળે. એટલે ગુરુદેવની આ વાત છે કે મુખ્ય વસ્તુ શું છે, જીવ છે. તો જીવ દ્રવ્ય તરીકે, જીવ તત્વ તરીકે, જીવ અને એની આસપાસ બીજું બધું જે છે એને એમ વિઝ્યુલાઇઝ કરવું, અને એમ કરતા એને એ જીવ સંબંધીની એની બરાબર માહિતી પ્રાપ્ત થાય. અને એવું જીવ સંબંધીનું સંપૂર્ણ એવું માહિતી જ્ઞાન, એવું એ દ્રવ્યશ્રુત એનો નિર્ણય કરી અને પછી એ નિર્ણયને પોતાની ઉપર સ્થાપવામાં આવે કે એવું જીવ દ્રવ્ય હું છું, એવું જીવ તત્વ હું છું, ત્યારે પુરુષાર્થની શરૂઆત થાય છે. એટલે ગુરુદેવની આ રીત છે, આ પદ્ધતિ છે, એટલે આપણને એ હંમેશા પુરુષાર્થ તરફ જ લઈ જાય છે. અહીંયા પણ એવી જ રીતે એમણે શરૂઆત કરી, કથાના બીજા ભાગથી શરૂઆત કરી, અને હવે આ જે વર્ણન કરે છે એમાં પણ મૂળ વાત ગુરુદેવ આપણને એ જ સમજાવે છે કે નિજ શુદ્ધ જીવ વગેરે 6 દ્રવ્યો તથા 5 અસ્થિકાય, 7 તત્વો વગેરેનું યથાર્થ શ્રદ્ધાન જે જીવને નથી તેને પહેરું મિથ્યાત્વ ગુણધાન છે. આખી વાત આ રીતે લેવાય છે. આ પણ જીવની પોતાની પર્યાયની યોગ્યતા છે. સર્વજ્ઞ ભગવાને કાળ દ્રવ્ય સહિત 6 દ્રવ્યો કયા છે, 6 દ્રવ્યો ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે, તે મૂળ દ્રવ્યો છે. 6 દ્રવ્યો મૂળ 6 દ્રવ્ય છે. તો તેની શ્રદ્ધા ન કરે અને કાળને ઉપચરિત દ્રવ્ય કહે તો તેને સર્વજ્ઞએ કહેલા 6 દ્રવ્યની શ્રદ્ધા નથી. જો શ્વેતાંબરની અંદર 5 દ્રવ્ય માને છે, કાળને ઉપચરિત દ્રવ્ય કહે છે, ગુરુદેવ કહે છે કે એમ નહીં. એ વાત ભગવાનના જ્ઞાનમાં જે રીતે આવી છે, 6 દ્રવ્ય તો 6 દ્રવ્ય જ છે. એ કાય અપેક્ષા એ બરાબર છે કે બે કાળાઓ ભેગા નથી થતા એટલે એમ નથી, પણ છેવટે દ્રવ્ય તો છે. કેમ કે એની પર્યાયને આપણે માનીએ છીએ. કાળની પર્યાય એટલે સમય, એક સમય, બે સમય, એક આવલી, અંતર્મુહૂર્ત, આ બધું આપણે જે કહીએ છીએ, અને બીજી રીતે કહીએ તો આપણે મિલી સેકન્ડ ને, સેકન્ડ ને, મિનિટ ને, કલાક ને, આ બધું જે કહીએ છીએ એ તો બધી કાળ દ્રવ્યની પર્યાય છે. અને જો કાળ દ્રવ્યની પર્યાયનો આપણે માનીએ તો પછી કાળ દ્રવ્યને ના માનીએ, એ વાત તો બરાબર નથી. ગુરુદેવે એટલા માટે આ વાત લીધી છે. એને ઉપચરિત દ્રવ્ય કહી દઈએ એમ ના ચાલે. એ દ્રવ્ય છે, એ દ્રવ્ય છે, ફક્ત ફેર કેટલો છે તો કે એને એને બે પ્રદેશ નથી, એક પ્રદેશી જ છે, હંમેશા એક પ્રદેશી જ રહ્યું છે. અને એવા અસંખ્ય કાળાણુ લોકાકાશના દરેક પ્રદેશે રહ્યા છે, અને એનું પરિણમન જે થઈ રહ્યું છે એ સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે, એ પરિણમન કોઈ કરાવતું નથી. અને કાળનું જે પરિણમન જે છે તથા જે પર્યાય જે છે એ પર્યાયની સાપેક્ષતા બીજા બધા દ્રવ્યોના પરિણમનમાં આપણે સ્વીકારી છે. કાળ કઈ પરિણમન કરાવે છે એમ નથી, પરંતુ કાળ દ્રવ્યની જે પર્યાય જે રીતે થઈ રહી છે, એક સમય, બે સમય, ત્રણ સમય, તો આ બાજુ જે જીવ દ્રવ્યની પર્યાય થઈ રહી છે કે પૂતગળની કે બીજાની જે પર્યાય થઈ રહી છે એને આની સાથે આપણે જોડી અને એની સાપેક્ષતાથી કહીએ છીએ કે જીવની આ પહેલા સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય. તો એવી એ કાળ દ્રવ્યની પર્યાય એને આપણે માનીએ અને પછી કાળ દ્રવ્યને ના માનીએ તો એ વાત ઠીક નથી. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે એને જે નથી માનતા તો 6 દ્રવ્યની એને શ્રદ્ધા નથી, સર્વજ્ઞએ કહેલા 6 દ્રવ્યની શ્રદ્ધા નથી, તો એવા જીવો મિથ્યાત્વ ગુણસ્થાન વાળા છે, એ તેમની પર્યાય છે. જો મિથ્યાત્વ કર્મનો ઉદય હોય તેને મિથ્યાત્વ ગુણસ્થાન છે એમ અહીંયા નથી કહ્યું. મિથ્યાત્વ કર્મનો ઉદય, દર્શન મુનિ કર્મનો ઉદય છે એટલે મિથ્યાત્વ છે એમ અહીંયા નથી કહ્યું, પણ મિથ્યાત્વની વાત આખી જુદી રીતે કરવામાં આવી છે. પણ સર્વજ્ઞ દેવે કહેલા શુદ્ધ જીવાદિ તત્વોની યથાર્થ શ્રદ્ધા જે નથી કરતા તેને મિથ્યાત્વ ગુણસ્થાન છે એમ કહી અને અહીં અશુદ્ધ નિશ્ચય નયનો વિષય બતાવ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ સંબંધી મિથ્યાત્વ સંબંધી આગળ વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.